જીવનમાં એક ક્લિક જ કાફી હોય છે. એક વખત માણસને ક્લિક થઈ જાય કે આ આપણે વસ્તુ કરવું છે, પછી ખેલ ખતમ થઈ જાય. આજની આ કહાની એક એન્જિનિયરની કહાની છે. તળાજા તાલુકાના એક ગામડાનો ખેડૂતનો છોકરો સારો એવો એન્જિનિયર બન્યો. મુંબઈની એક વિખ્યાત કંપનીમાં નોકરી કરી. સારું એવું શહેર હતું, પગાર હતો, માન હતો, મોભો હતો, ઇજ્જત હતી. આમ છતાં પણ એ એન્જિનિયરની નોકરી છોડી દીધી અને એક ટી બાર ચાલુ કરી. શા માટે ટી બાર ચાલુ કરી? આવો જોઈએ. અમદાવાદ શહેરમાં હજારો લોકો જિંદગી બનાવવા માટે આવે છે. આ શહેરમાં જો મહેનત કરે તો કોઈ ભૂખે રહેતું નથી. કાળી ટોપી અને ચાની કીટલી ચલાવતા આશે ચેતનભાઈ શિયા. આ માણસ પહેલી નજરમાં કોઈને લાગે નહીં કે એન્જિનિયર છે, પરંતુ આ એક એન્જિનિયર છે. ભાવનગરની સર ભાવસિંહ પોલિટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયર ભણેલા ચેતનભાઈ શિયાળની કહાની આજકાલ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. કોણ છે એન્જિનિયર ટીવાળા, તેની પૂરી કહાની તેની પાસેથી સાંભળી. જતનભાઈ, તમે એન્જિનિયરિંગ કર્યું છે અને સારું એવું ફિલ્ડ હતું, તમારી પાસે નોકરી હતી, આવી નોકરી છોડી અને કા ચાની લારી કેમ કાઢી? પહેલેથી મારે સ્ટાર્ટિંગથી જ ચાનું સ્ટાર્ટઅપ હતું, તો જ્યારે મારા એન્જિનિયરિંગ ચાલુ હતું ત્યારે મતલબ બજેટમાં મારા પ્રોબ્લેમ એટલે પછી જો એન્જિનિયરિંગ કરતાં પૂરું થયું એટલે 4 વર્ષ જોબ કર્યું. એટલે જોબ ટાર્ગેટ 4 વર્ષ કરી એટલે થોડુંક બજેટ થઈ ગયું એટલે પછી અત્યારે મેં સ્ટાર્ટ કર્યું. મતલબ પહેલેથી એ એટલે મારે ઓલરેડી એક્સપેરિમેન્ટ ચાલુ હતા ચાના, મેં ખુદની રેસીપી અલગ અલગ ટાઈપની ચા મેં બનાવી પછી અત્યારે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક દાદા સાહેબના પગલા 4 રસ્તા આવેલા છે. અહીં આ એન્જિનિયર ટી વાર ચલાવે છે. એક ખેડૂતનો દીકરો ભણી ગણીને એન્જિનિયર બન્યો, 2 શહેરમાં નોકરી કરી, પરંતુ તેનો અંતરાત્મા રાજી ન હતો. આ માટે એન્જિનિયરની નોકરી છોડી ચાની કીટલી ચાલુ કરી છે. ચેતનભાઈના પિતા ખેડૂત છે અને તેનું મૂળ વતન તળાજા તાલુકાનું રતાપરા ગામ છે. પરિવારમાં 3 ભાઈ અને 1 બહેન છે, તે સૌથી નાના છે. 2017માં એન્જિનિયર પૂરું કરી નોકરીની શરૂઆત કરી હતી. પહેલાં સુરતની જયરામ ડેનિયલ કંપનીમાં નોકરી ચાલુ કરી હતી. ત્યારબાદ મુંબઈની વિખ્યાત સિયારામ કંપનીમાં નોકરી કરી. અહીં બધું સારું હતું, પણ તેને રાત્રે ઊંઘ આવતી ન હતી. કંઈક કરવાના સપના આવતા હતા. દિવસ રાત ધૂમ ચાલ્યા કરતી હતી કે આપણે કંઈક નવો ધંધો કરવો છે, નોકરીમાં પડ્યા નથી રહ્યું, દુનિયાથી અલગ કરવું છે. આવી વાતો તેના મગજમાં ફર્યા કરતી હતી. આ સમય દરમિયાન તેણે નક્કી કર્યું કે મારે એન્જિનિયર ટી બાર ચાલુ કરવી છે. પછી કેવી રીતે એન્જિનિયર ટી બાર ચાલુ કરી તેની કહાની તેની પાસેથી સાંભળી. એટલે કાંઈ બી મતલબ નોકરીમાં મતલબ ઓલું નહીં કે મારે પોતાનો બિઝનેસ જ કરવો, નાનો પણ મતલબ નાનો પણ ખુદનો કરવો છે, કોઈને અંડરમાં કામ નહીં કરવું, એટલે સાચી શરૂઆત. આજુબાજુના વિસ્તારના લોકો આ એન્જિનિયરની ચા બહુ પસંદ કરે છે. અમે જ્યારે ચેતનભાઈની મુલાકાત લીધી ત્યારે એવા અનેક ગ્રાહકો અમને મળ્યા તે નિયમિત ચેતનભાઈની ચા પીવા માટે આવે છે. બીજા કરતાં તેની ચા અલગ છે અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે. પ્લાસ્ટિક નહીં પણ કુરડીમાં ફુદીનાના સ્વાદ સાથે ચા પીવડાવે છે. તો આ એરિયાના નજીકમાં ઇન્જિનિયર્સ ટી વાળો જે છે આના ત્યાં સૌથી સારી અને બેસ્ટ ક્વોલિટીની ચા મળે છે, એટલે અમે અહીંયા આવીને ચા પીએ છે. ઇન્જિનિયર્સ ટી વાળો જે છે એ એટલે ફ્રેશ ચા બને છે, એટલે પડેલી ચા કોઈને નથી આપતો, એટલે આની ચા ફ્રેશ હોય છે. આજુબાજુમાં અનેક બીજા ચાવાળા છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એન્જિનિયરની ચા પીવાય છે. ચેતનભાઈ સવારે 9 વાગે દુકાન ખોલે છે અને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખે છે. એક દિવસમાં 5000 આસપાસ વકરો કરે છે અને પ્રેમભાવથી મિત્ર બનાવીને ચા પીવડાવશે. પૈસા તો કમાય છે પણ સાથે સાથે નામના પણ વધારી રહ્યા છે. મારું નામ રુદ્રેશ ભટ્ટ છે અને હું અહીંયા બીકેની અંદર MBA અત્યારે કરી રહ્યો છું. હું અહીંયા દિલ્હી આવું છું ચા પીવા. મારા સારા એવા મિત્ર બી છે અને એ ચા બહુ સારી બનાવે છે, લોકો કરતાં ઘણી જાડી અને ટેસ્ટમાં પણ સૌથી સરસ છે. આ વિસ્તારમાં આવી ચા બીજા ક્યાંય જોવા નહીં મળે. એન્જિનિયરની નોકરી છોડી ટી બાર ચાલુ કરનાર આ ચેતનભાઈને આજે કોઈ અફસોસ નથી. ખુદને સફળ માને છે
બીજી વાત એ છે કે ચેતનભાઈ એવું કહે છે કે જિંદગીમાં સફળ થવા માટે ક્યારેક રિસ્ક તો લેવું જ પડે છે. પોઝિટિવ વાત અમદાવાદ.